गुड मॉर्निंग स्टूडेंट, आज आपणे पार्ट 16 चलावानो छे। ए जोईए आपणे, एनुं नाम छे शब्द ओर वाक्य। शब्द अने वाक्य, आपणे शब्द तो जोई लीधा, आपणे फ्रूटना नाम, फळना नाम, शाकभाजीना नाम ए बधुं शीख्या, ए बधा शब्दो ज आपणे शीखता हता बराबर अत्यार सुधी। हवे आपणे आखा वाक्य जोवाना छे बराबर। चित्र જોઈને વાક્ય વાંચો। જુઓ, આ ચિત્રની અંદર છોકરો પાણી ભરે છે, તો અહીંયા લખેલું છે કમલ જલ ભર। છોકરો પાણી ભરે છે તો એને ના માટે લખ્યું કમલ જલ ભર। પછી બીજા ચિત્રમાં છે છોકરો જાય છે, રસ્તા પર ચાલીને જાય છે, તો કમલ પથ પર ચલ, પથ એટલે રસ્તો, કમલ પથ પર ચલ। ત્રીજું ચિત્ર છે, આ એક છોકરો છે એ બેસીને ફ્રૂટ ખાય છે, ફળો ખાય છે બરાબર, તો સાગર સેબ ખા, સેબ એટલે સફરજન બરાબર। આ છોકરાનું નામ છે સાગર, તો સાગર સેબ ખા, આવા આપણે વાક્ય બનાવવાના છે બરાબર। પછી આ ચિત્રમાં જુઓ કે આ છોકરો વાંચે છે, ચોપડી વાંચે છે, તો નમન કિતાબ પડ, એનું નામ નમન છે, અને ચોપડીને હિન્દીમાં શું કહેવાશે, કિતાબ, પુસ્તક પણ કહેવાય અને કિતાબ પણ કહેવાય। પછી આ છોકરો સાયકલ ચલાવે છે, તો દીપક સાયકલ ચલાતા હે, સાયકલ આપણે ગુજરાતીમાં સાયકલ બોલીએ અને અહીંયા છે સાયકલ, હિન્દીમાં શું થશે સાયકલ। આગળનું ચિત્ર જુઓ, અહીંયા આ છોકરો ડ્રોઈંગ બનાવે છે, ચિત્ર દોરે છે, તો એનું હિન્દીમાં થશે મિલન ચિત્ર બનાતા હે, મિલન ચિત્ર બનાતા હે। અહીંયા ગાય છે, તો ગાય કા દૂધ મીઠા હે, ગાયનું દૂધ મીઠું હોય છે। મનન, આ છોકરો ઉઠી ગયો છે, તો મનન ઉઠ શુભ હુઈ, મનન ઉઠ શુભ હુઈ। પછી આગળનું ચિત્ર છે ઝાડ છે, તો યહ પેડ હે, આ વૃક્ષ છે। પછી સિંહ જાય છે બરાબર, તો શેર જા રહા હે, શેર જા રહા હે, તો એનું ગુજરાતી થશે સિંહ જઈ રહ્યો છે। સૈનિક ખડા હે, સૈનિક ખડા હે, તો સિપાહી કે સૈનિક ઊભો છે, ખડા હે તો ઊભો છે, એનું થશે છે। રાની રસોઈ પકાતી હે, રાની રસોઈ પકાતી હે, તો એનું ગુજરાતી થશે રાની રસોઈ બનાવે છે બરાબર। આવા વાક્ય તમારે બીજા તમારી જાતે તમારી નોટમાં લખવાના છે બરાબર। કોઈ પણ વાક્ય લખવાનું, યે મેરી મમ્મી હે, યે મેરી પેન હે, યે મેરા ભાઈ હે, યે મેરી દાદી હે, આવા કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો બરાબર તમારી જાતે। હવે આગળ બીજી એક્સરસાઇઝ જોઈએ। આ 16મા પાઠની અંદર આપણે એક પાઠશાળા વિશે ચાર પાંચ વાક્ય લખવાના છે બરાબર। પાઠશાળા, તો મેરી પાઠશાળા કા નામ સ્વનિર્ભર પ્રાથમિક શાળા હે, મેરી પાઠશાળા કે આચાર્ય મહોદયા કા નામ શ્રીમતી રિંકલ બહન હે, આચાર્ય મહોદયા એટલે હિન્દીમાં જે આપણા પ્રિન્સિપાલ છે એમને હિન્દીમાં મહોદયા કહેવાય બરાબર। મેરી પાઠશાળા મે એક સે આઠમી કક્ષા તક પઢાતે હે, મારી સ્કૂલમાં 8મા ધોરણ સુધી ભણાવે છે। મેરી પાઠશાળા મે એક બડા ખેલને કા મેદાન ભી હે, મેરી પાઠશાળા મે એક બડા ખેલને કા મેદાન ભી હે, મારી પાઠશાળામાં એક રમવાનું મોટું મેદાન છે। મેરી પાઠશાળા દાહોદ મે દોહદ મે હે,
मेरी पाठशाला दोहद में है। दोहद ये अपना दाहोद नो हिंदी में दोहद कहवाय केम के बे हद वच्चे आपेलू आवेलू छे। बराबर राजस्थान अने एमपी मध्य प्रदेश नी बे हद वच्चे आवेलू छे एटले एनू नाम दोहद। बराबर मेरी पाठशाला मुझे बहुत प्यारी है। मेरी पाठशाला मुझे बहुत प्यारी है। मारी शाला मने खूब गमे छे। हवे श्रुत लेखन लखवानुं छे आपणे। तो पहेलामां आवशे पाठशाला, पाठशाला। पछी बीजामां लखो कक्षा, कक्षा। ત્રીજામાં આવશે પઢના, પઢના। બરાબર પછી ચોથું છે કિતાબ, કિતાબ। પછી આવશે પાંચમામાં અધ્યાપક, અધ્યાપક, અધ્યાપક। પછી છઠ્ઠો શબ્દ છે પુસ્તક, પુસ્તક। છઠ્ઠો શબ્દ છે પુસ્તક। બરાબર આ શ્રુત લેખન તમારે વ્યવસ્થિત લખવાના। હવે ગુજરાતીનું હિન્દીમાં અનુવાદ કરો। બરાબર ગુજરાતી વાક્ય આપેલું હોય એનું હિન્દીમાં અનુવાદ કરવાનો છે। આ મારી શાળા છે તો આ માટે યહ, મારી એટલે મેરી, યહ મેરી પાઠશાલા હે। હું પુસ્તક વાંચું છું, મેં પુસ્તક પડતા હું અથવા તો મેં કિતાબ પડતા હું। વર્ગમાં શિક્ષક છે તો કક્ષા મેં શિક્ષક હે, યા તો કક્ષા મેં અધ્યાપક હે। આ રીતે પણ તમે લખી શકો। બરાબર આ તમને હું જે પીક મોકલું એ તમારે તમારી નોટમાં લખવાનું છે અને મેરી પાઠશાલા તમારે મોડે કરવાનું છે। પાઠશાલા વિશે વિશે તમારે વાક્યો જે આપેલા છે તમે મોડે કરી દેજો। બરાબર બાય બાય।